વડોદરામાં મહિલા પીએસઆઈ પર જીવલેણ હુમલો થયો છે. વાડી પોલીસના પીએસઆઈ એસજે તુમર પર હુમલાની આ ઘટના પીએસઆઈને માથામાં લાકડીના ફટકા માર્યા છે. લારી ગલ્લા બંધ કરવા તેઓ ગયા હતા તે સમયે આ જીવલેણ હુમલો કરાયો છે. 100 લોકોના ટોળામાંથી અજાણ્યા શખ્સે આ હુમલો કર્યો છે. ન્યાય મંદિર દૂધવાળા મહોલના પાસે આ હુમલો થયો છે. પીએસઆઈને ગંભીર ઈજા થઈ છે, તેમને હોસ્પિટલ પણ ખસેડાયા છે. પીએસઆઈને માથાના ભાગમાં ફટકા માર્યા છે. લારી ગલ્લા બંધ કરવા જતા જ આ જીવલેણ હુમલો કરાયો છે. લોકોના ટોળામાંથી અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો છે. રવિ અગ્રવાલ જોડાયા છે. રવિ, આ મહિલા પીએસઆઈ કોણ છે અને કઈ રીતે હુમલો થયો, કોણે કર્યો, કોઈ વિગતો? જી બિલકુલ જનક, ખાસ કરીને વાત કરવામાં આવે તો વડોદરાના વાડી પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસજે તોમર રાત્રિના સમયે ન્યાય મંદિર દૂધવાળા મોલ્લા પાસે જે લાગતી લારી ગલ્લા હોય તેને બંધ કરવા માટે ગયા હતા. તે દરમિયાન અચાનક જ તેમના પર કોઈએ લાકડીના ફટકા વડે હુમલો કર્યો હતો અને ખાસ કરીને તેમના માથામાં ભાગે ઈજા પહોંચી છે. મહિલા પીએસઆઈ ને ઈજા પહોંચ્યા બાદ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મહિલા પીએસઆઈ ને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. ખાસ કરીને વાત એવી પણ જાણવા મળી રહી છે કે મહિલા પીએસઆઈ રાત્રિના સમયે જે લોકો બેસતા હતા તેમના પર રોક્સ જાળવા ગયા હતા અને ત્યાં કોઈ તકરાર થઈ હતી. તકરારમાં 100 લોકોના ટોળામાંથી એક વ્યક્તિ દ્વારા તેમના ઉપર લાકડીનો ફટકો મારીને હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે હવે જોવાનું રહે છે કે રાવપુરા પોલીસે ફરિયાદ દાખલ કરીને સમગ્ર તપાસ શરૂ કરી છે અને તપાસ બાદ ખરેખર શું બહાર આવે છે, કોઈ હુમલો કર્યો છે અને કેમ હુમલો કર્યો છે તે વિગત સ્પષ્ટ થશે. બિલકુલ બિલકુલ આભાર રવિ. તો આખરે પીએસઆઈ ને માથાના લાકડીના ફટકા પણ માર્યા છે. પીએસઆઈ ઇજાગ્રસ્ત થયા છે અને તેમને હોસ્પિટલ પણ ખસેડાયા છે.